નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું સ્વાગત છે. શરૂઆત કરીએ તો ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિઓ. નિદર્શન પદ્ધતિઓની અંદર વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જોઈએ તો સમષ્ટિ અને નિદર્શ. હવે સમષ્ટિ અને નિદર્શ તમે ચેપ્ટર નંબર 1માં ભણી જ ગયા છો, પણ ફરી એકવાર જોઈ લઈએ. સમષ્ટિ એટલે શું? તો આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને આપણે સમષ્ટિ કહીએ છીએ, જેને આપણે સંકેતમાં કેપિટલ એન વડે પણ દર્શાવાય. તો ફરી એકવાર કે અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહીએ છીએ. જેનો આપણે અભ્યાસ કરવાનો હોય એ તમામ એકમોનો આપણે ઉપયોગ કરવાનો. જેમ કે એક વર્ગની અંદર 40 વિદ્યાર્થી બેઠા છે, તો એ 40 એ 40 વિદ્યાર્થીનો અભ્યાસ કરવો હોય તો એ 40 એ 40 વિદ્યાર્થી મારા માટે સમષ્ટિ થશે. બીજું એક જોઈએ તો નિદર્શ. નિદર્શ એટલે કે સેમ્પલ. તો નિદર્શ એટલે શું? તો સમષ્ટિમાંથી અમુક ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરાયેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે, જેને સંકેતમાં સ્મોલ એન વડે દર્શાવાય છે. ફરી એકવાર, સમષ્ટિમાંથી યોગ્ય પદ્ધતિ દ્વારા પસંદ કરાયેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે, જેને સંકેતમાં સ્મોલ એન વડે દર્શાવાય છે. જે 40 વિદ્યાર્થીનો સમૂહ હતો તેમાંથી ફક્ત 2 કે 3 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે તો જે 3 વ્યક્તિઓ અથવા તો 3 વિદ્યાર્થી પસંદ થયા છે તે આપણા માટે શું બનશે? નિદર્શ બનશે. આ ચેપ્ટર નંબર 1માં આપણે ભણી ગયા છીએ, એટલે વધારે વિસ્તૃત ચર્ચા નથી કરવાની, પરંતુ એમાં એક નવું ઉમેરવામાં આવ્યું છે. હવે નવું શું ઉમેરવામાં આવ્યું છે? તો એમાં 2 વસ્તુ ઉમેરવામાં આવી છે. એક પુરવણી સહિત નિદર્શ અને બીજું છે પુરવણી રહિત નિદર્શ, વિથ રિપ્લેસમેન્ટ એન્ડ વિથઆઉટ રિપ્લેસમેન્ટ. ફરી એકવાર, પુરવણી સહિત નિદર્શ અને પુરવણી રહિત નિદર્શ. હવે જો સમષ્ટિ હોય એમાંથી આપણે નિદર્શ પસંદ કરવાનો છે, તો એ સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવામાં આપણે 2 રીતે પસંદ કરી શકીએ. પહેલું તો કે પુરવણી સહિત નિદર્શ અને બીજું પુરવણી રહિત નિદર્શ. એક સિમ્પલ ઉદાહરણ આપું પહેલા તમને. ધારો કે એક ચોકનું બોક્સ છે, એ ચોકના બોક્સની અંદર વિવિધ કલરોના એક એક ચોક છે, ગુલાબી કલર, લાલ કલર, કાળો કલર, તો વ્હાઇટ કલર વગેરે, દરેક કલરનો એક એક ચોક છે. હવે જો એમાં 10 વિદ્યાર્થીઓને એમ કહેવામાં આવે કે તમારે બધાને આ એક બોક્સમાંથી એક એક ચોક લેવાનો છે, તો પ્રથમ વિદ્યાર્થી છે એ ગુલાબી કલરનો ચોક લે, એ ગુલાબી કલરનો ચોક લઈને ઉયો જાય. તો જ્યારે બીજો વિદ્યાર્થી લેવા માટે આવે તો ત્યાં ગુલાબી કલરનો ચોક હોતો નથી, તો એને પસંદગી કરવાની તક મળતી નથી. એટલે આ થયું વિધાઉટ રિપ્લેસમેન્ટ, એટલે કે પુરવણી રહિત નિદર્શ. રહિત એટલે પુરવણી વગરનું નિદર્શ. પરંતુ જે પ્રથમ વિદ્યાર્થીએ ગુલાબી ચોક પસંદ કર્યો છે, એ ગુલાબી ચોક ફરીથી ત્યાં મૂકી દેવામાં આવે અને ફરીથી બીજો વિદ્યાર્થી આવે, પછી એને જે ચોક પસંદ કરવો હોય તે કરે. બીજો વિદ્યાર્થી ગુલાબી કરવો હોય તો પણ ભલે, અન્ય કરવો હોય તો પણ ભલે, પણ ગુલાબી ચોક પણ પસંદ કરવાની તક મળે, એટલે કે તેને ફરીથી ત્યાં મૂકી દેવામાં આવે તો પુરવણી સહિત નિદર્શ કહેવાય. પરંતુ વ્યાખ્યાને આધારે સમજીએ. પ્રથમ, પુરવણી સહિત નિદર્શ એટલે શું? તો સમષ્ટિમાંથી પસંદ કરાયેલા નિદર્શને અથવા તો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે તેની અગાઉ જે નિદર્શ પસંદ થયો હોય તેને સમષ્ટિમાં પરત મૂકી અને પછી નિદર્શ પસંદ કરવામાં આવે તો તેને પુરવણી સહિત નિદર્શ કહે છે. સિમ્પલ ભાષામાં એક ઉદાહરણ આપું. એક વર્ગમાં 40 બાળકો છે, એ 40 બાળકોમાંથી ટોટલ કુલ 7 વિષયો છે, તો આપણે 3 વિદ્યાર્થીને ઇનામ આપવા છે. તો 3 વિદ્યાર્થીને ઇનામ આપવા હોય તો હું પ્રથમ એમ કહું કે આંકડાશાસ્ત્ર વિષયમાં સૌથી વધારે માર્ક્સ કોને આવ્યા છે. હવે આપણને ખબર છે ઇનામ કોને અપાય, સારા માર્ક્સ આવ્યા હોય એને જ અપાય. પછી આપણે જેમ 10-15 માર્ક્સ આવતા હોય ઇનામ ન મળે તો કોને? ધારો કે કોઈ પ્રથમ વિદ્યાર્થી હોય એના 48 માર્ક હોય સ્ટેટિસ્ટિકમાં, તો આપણે 48 માર્કવાળાને પહેલું ઇનામ આપી દઈએ. પછી શું કરીએ છીએ? તો એને ત્યાં ત્યાં બેસાડી દઈએ અને ફરીથી બીજું પૂછવામાં આવે. હવે ઇકોનોમિક્સમાં કોના વધારે માર્ક્સ આવ્યા, તો ફરીથી એ વિદ્યાર્થીને આવ્યો હોય તો એ પણ ઊભો થાય, કેમ કે ક્લાસની અંદર બેઠો છે અને એ સાંભળે છે. મેં એવું પૂછું કે કયા વિદ્યાર્થીના ઇકોનોમિક્સમાં વધારે માર્ક્સ આવ્યા, તો જો એના વધારે છે તો એ ઊભો થશે અથવા તો અન્ય ઊભો થશે. તો એક વખત ઇનામ મળી ગયું છે અને ફરીથી પણ ઇનામ મળવાની પસંદગી થવાની તક મળે છે, એને પુરવણી સહિત નિદર્શ કહેવાય.
તો જ્યારે બીજું ઇનામ પસંદ બીજો નીડલ્સ પસંદ કરવાનો હોય તેની અગાઉ જે નીડલ્સ પસંદ થયો હોય તેને ફરીથી પુરવણીમાં એટલે કે સમષ્ટિમાં મૂકી દેવામાં આવે અને નીડલ્સ પસંદ કરવામાં આવે તો એને પુરવણી સહિત નીડલ્સ કહેવાય છે, યાદ રાખજો. હવે પુરવણી રહિત નીડલ્સ, તો સમષ્ટિમાંથી નીડલ્સ પસંદ કરતી વખતે તેની અગાઉ જે નીડલ્સ પસંદ થયો છે તેને સમષ્ટિમાં પરત મૂકવામાં ન આવે અને નીડલ્સ પસંદ કરવામાં આવે તો તેને પુરવણી રહિત નીડલ્સ કહે છે. આ જ ઉદાહરણ દ્વારા સમજીએ. 48 માર્ક્સ સ્ટેટિસ્ટિકમાં આવ્યા હતા એટલે ઇનામ આપી દીધું, એને ઇનામ આપીને ક્લાસની બહાર મોકલી દેવાનો. એટલે એક ક્લાસની બહાર વહી ગયો, પછી ક્લાસમાં ફરીથી પૂછવાનું કે ઇકોનોમિક્સમાં કોના સારા માર્ક્સ છે, હાઈએસ્ટ માર્ક્સ છે. તો ઇકોનોમિક્સમાં જે બાકીના જે બાળકો હશે એમાંથી જ કોઈના સારા માર્ક્સ હશે. હા, આપણે જેને બહાર કાઢી મૂક્યો એને સારા હોય, પણ અંદર કહેવા થોડો આવે કે આપણે મારા સારા છે, એટલે એને આપણે ધ્યાનમાં લીધો નથી. એટલે એને શું કર્યું, સમષ્ટિમાંથી બાદ કરી દીધો. તો સમષ્ટિમાંથી નીડલ્સ પસંદ કરતી વખતે તેની અગાઉ જે નીડલ્સ પસંદ કર્યો હોય તેને સમષ્ટિમાં પરત મૂક્યા વગર જો નીડલ્સ પસંદ કરવામાં આવે તો તેને પુરવણી રહિત નીડલ્સ કહે છે. યાદ રાખજો ફરી એકવાર, પુરવણી સહિત અને પુરવણી રહિતમાં શું તફાવત છે. પુરવણી સહિત એટલે શું, એકનો વારો બીજી વાર આવી શકે, પણ પુરવણી રહિતમાં એકનો વારો બીજી વાર આવી શકતો નથી. સિમ્પલ બીજું પણ એક ઉદાહરણ આપણે લઈ શકીએ. ધારો કે આપણે એક ડ્રો રાખીએ, એ ડ્રોની અંદર 10 વ્યક્તિઓ હોય, તો એ 10 વ્યક્તિઓમાંથી આપણે કોઈ પણ 3 વ્યક્તિને ઇનામ આપવું હોય તો આપણે શું કરીએ, 10માંથી કયા 3 વ્યક્તિને ઇનામ આપવું આપણને ખબર નથી, તો આપણે શું કરીશું, એ 10-10 વ્યક્તિનું નામ અથવા તો 10-10 વ્યક્તિને નંબર આપી દઈશું અને એની ચિઠ્ઠી બનાવી નાખશું, અને ચિઠ્ઠી બનાવીને એક પાત્રમાં ભેગી કરશું અને એમાંથી આપણને કહેવામાં આવ્યું હોય કે પુરવણી સહિત નીડલ્સ અને પુરવણી રહિત નીડલ્સ કઈ રીતે લેવો છે. જો આપણને પુરવણી સહિત નીડલ્સ કીધો હોય તો આપણે શું કરીએ, 10 ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી ઉપાડીએ. એ ચિઠ્ઠીમાં ધારો કે 7 નંબર આવ્યો અને 7 નંબર ઉપર હોય છગનભાઈ, તો આપણે છગનભાઈને ઇનામ આપી દઈએ. એટલે જો એ 7 નંબરની ચિઠ્ઠી છે ફરીથી વાળી અને જો એ 9 ચિઠ્ઠી હોય એની સાથે મૂકી દઈએ, પાછી 10 ચિઠ્ઠી થઈ ગઈ, એટલે ફરી વાર ઇનામ આપવાનું છે. તો ફરી વાર આપીએ ત્યારે છગનભાઈનો પણ નંબર આવી શકે અને અન્ય નંબર પણ આવી શકે. એટલે આને કેવું કહેવાય, પુરવણી સહિત. પરંતુ જો એક વખત છગનભાઈને ઇનામ મળી ગયું એટલે 7 નંબરને ઇનામ મળી ગયું તો એ ચિઠ્ઠીને બહાર મૂકી દેવાની અને બાકીની 9 ચિઠ્ઠી વધી છે એમાંથી બીજી ચિઠ્ઠી પસંદ કરવામાં આવે તો એ પુરવણી રહિત કહેવાય. પુરવણી સહિત એટલે સાથે, પુરવણી રહિત એટલે એના વગર. પુરવણી સહિત એટલે જેને ઇનામ મળ્યું છે અથવા તો જેનો નિર્દેશ તરીકે પસંદગી થઈ ગઈ છે એને ફરીવાર નિર્દેશ તરીકે પસંદ થવાની તક મળે છે, જ્યારે પુરવણી સહિતમાં મળતી નથી. આની સાથે બીજા પણ બે પ્રશ્નો જોયા હતા, સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ. તો બધાને ખબર છે સમષ્ટિ તપાસ કોને કહેવાય ને નિર્દેશ તપાસ કોને કહેવાય. તો સમષ્ટિ તપાસ એટલે શું, તો કે સમષ્ટિના તમામ એકમોની માહિતી એકત્ર કરવી એટલે સમષ્ટિ તપાસ. હવે સમષ્ટિ તપાસ ફરી એકવાર, આપણે 10 વ્યક્તિને નામ આપવાનું હતું, છગનભાઈ, મગનભાઈ, ગગનભાઈ, રમણભાઈ, ગગન બધા વગેરે, એ 10-10 વ્યક્તિને આપણે માહિતી મેળવી લીધી. કેમ કે ઇનામ મળે ને ઘેરે તો પહોંચાડવું પડે ને, તો એ વ્યક્તિના નામ સરનામું વગેરે મેળવી લીધું. તો સમષ્ટિ તપાસ એટલે 10-10ની માહિતી આપણી પાસે હોવી જોઈએ, તે સમષ્ટિ તપાસ કહેવાય. તો હજી બીજો પ્રશ્ન હોય નિદર્શ તપાસ, તો નિદર્શના તમામ એકમોની માહિતી એકત્ર કરવી તેને આપણે શું કહીએ છીએ, નિદર્શ તપાસ કહીએ છીએ. હવે 10માંથી ફક્ત 3ને જ ઇનામ લાગ્યું, ધારો કે છગનભાઈને લાગ્યું, મગનભાઈને લાગ્યું અને રમણભાઈને લાગ્યું, તો આ 3 વ્યક્તિને જ આપણે માહિતી રાખીએ તો આપણા માટે કેવી કહેવાય, નિદર્શ તપાસ કહેવાય. આ થઈ ગયું આપણા માટે આજની 4 વ્યાખ્યા, આમ 6 વ્યાખ્યા, સમષ્ટિ નિદર્શ, પુરવણી સહિત નિદર્શ, પુરવણી રહિત નિદર્શ, ત્યાર પછી સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ. ત્યાર પછી જે આવે છે પણ એ પછી જોઈશું. ચાલો આ 4 વ્યાખ્યા તમારે તૈયાર કરવાની, 6 વ્યાખ્યા તૈયાર કરવાની છે. ચાલો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.